નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઝાદીનો અમૃત મહોત્સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોથી આગળના વિડીયોથી બિલાસપુર ડિસ્ટ્રિક્ટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. આપણે બિલાસપુરની સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને ત્યાંનું એક સુંદર મજાનું દેવરાની જેઠાણી મંદિર જોયું. અત્યારે નવા એક મુલાકાતી સ્થળ સાથે આપણે શરૂઆત કરીએ. આજનું આ સ્થળ છે મલ્હાર. મલ્હાર જે છે એ બિલાસપુરથી 35 કિલોમીટર અને શિવનારાયણ જવાના રસ્તે મસ્તુરી નામના સ્થળથી લગભગ 14 કિલોમીટર જેટલું દૂર આ મલ્હાર સ્થળ આવેલું છે. આ જે સ્થળ છે તમે જોઈ શકો છો ચિત્રમાં. આ સ્થળ પર પ્રાચીન ઐતિહાસિક પુરાતત્વીય સ્થળ તરીકે ઓળખાય છે અને ખૂબ બધા આના નમૂના અહીંયા આવેલા છે. અહીંયા લગભગ ઘણા બધા ધર્મોની મૂર્તિઓ જોવા મળે છે. પિક્ચરમાં જોઈને તમને લાગશે, ચિત્રમાં જોઈને, કે ખૂબ મોટી વિશાળ જગ્યા છે અને આ જગ્યામાં આખા મેદાનમાં ઘણા બધા અલગ અલગ છૂટા છવાયેલા ખંડિત અવસ્થામાં પથ્થરો પડ્યા છે, ક્યાંક મૂર્તિઓ પડી છે અને આ બધી જે મૂર્તિઓ છે, આ બધા જે પથ્થરો છે એ દરેક અલગ અલગ ધર્મોના છે. જુઓ તમે અહીંયા આખો કેટલા સુંદર પથ્થર છે, એની કોતરણી પણ કેટલી સરસ કરેલી છે. ત્યારબાદ અહીંયા પાતાલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. મંદિરની બહાર એક પથ્થર પર વિષ્ણુની કોતરેલી મૂર્તિ આપણે જોઈ શકીએ છીએ. આ મૂર્તિ વિષ્ણુ ભગવાનની એક સુંદર મજાની મૂર્તિ છે. થોડી ખંડિત થયેલી છે પણ લગભગ સ્પષ્ટ દેખાય છે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. મંદિરનું જે ગર્ભગૃહ છે, જુઓ, પગથિયા ઉતરીને નીચે જવાનું છે, એ થોડું જમીનથી નીચાણવાળામાં ભાગમાં આવેલું છે. જુઓ, આ મંદિરના જે મુખ્ય જે ગેટ છે એનો નમૂનો છે. આ બાજુ દ્વાર શાખાઓ ઉપર પણ ખૂબ સુંદર મૂર્તિઓ અંકિત કરેલી છે. આપણે અગાઉ જોઈ ગયા એ વિષ્ણુ ભગવાનની પણ મૂર્તિ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ અહીંયાનો ઇતિહાસ જે છે એ 1000 વર્ષ કરતા પણ જૂનો હશે એવું માનવામાં આવે છે. અહીંયાની જે પરિસ્થિતિ છે, આ જે મૂર્તિઓ છે, જે સ્થાપત્ય કળા છે, એને જોઈને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આનો જે ઇતિહાસ છે આ જગ્યાનો એ લગભગ 1000 વર્ષ જૂનો હશે. આ ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં ખંડિત હાલતમાં ગણેશજી અને હનુમાનજીની પ્રતિમા છે. આપણને મૂર્તિ ખંડિત થઈ ગયેલી છે પણ આપણને જોઈને ખ્યાલ આવે છે કે આ ગણેશજીની મૂર્તિ છે અને આ હનુમાનજીની મૂર્તિ છે. અહીંયા એક નંદીની પ્રતિમા પણ જોવા મળે છે. આપ જોઈ શકો છો, લગભગ આ પણ થોડીક ભગ્ન અવસ્થામાં છે પણ જોઈને ખ્યાલ આવી રહ્યો છે કે આ એક નંદીની પ્રતિમા છે. બાજુમાં આપણે એક શિવલિંગ પણ જોઈ શકીએ છીએ. અહીંયા એક સંગ્રહાલય આવેલું છે. આ જે જગ્યા છે ત્યાં એક સંગ્રહાલય આવેલું છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ઘણા બધા ધર્મોની મૂર્તિઓ પણ અહીંયા છે એટલે એને સંગ્રહવા માટેનું એક સંગ્રહાલય છે અને જેમાં જુદી જુદી મૂર્તિઓના અવશેષો આપણે જોઈ શકીએ છીએ પિક્ચરમાં, કે આખા સંગ્રહાલયમાં જુદી જુદી મૂર્તિઓ જે છે એના અવશેષો ક્યાંક તૂટેલી ભગ્ન અવસ્થામાં છે પણ એ અવશેષો અહીંયા મૂકવામાં આવે છે. અહીંયા જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને વૈદિક સમયની જૂની મૂર્તિઓના નમૂના, કેટલાક સિક્કાઓ પણ મળ્યા છે અને તામ્રપત્ર પણ અહીંયા મળ્યા છે જે આ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આ જે સ્થળ છે એ સ્થળમાં જે ગામ છે એ ગામની જે દિવાલો છે, એ દિવાલો, જે મકાનની દિવાલો છે, દિવાલો પર પણ કેટલીક પૌરાણિક આપણને મૂર્તિઓના નમૂના જોવા મળે છે. આ જુઓ, આ દિવાલ છે, આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક બે હાથીના ચિત્રો છે અહીંયા અલગ અલગ. આ આપણે જોઈ શકીએ છીએ, એક દિવાલ છે, દિવાલની અંદર એક ખાના જેવું છે અને એમાં આપણને એક પૌરાણિક મૂર્તિ આપણને ઐતિહાસિક સમયની જોવા મળે છે. ત્યારબાદ બીજું જે સ્થળ છે તે છે દિંડેશ્વરી મંદિર. આ કલચુરી શાસકોના સમયમાં બનાવવામાં આવ્યું છે. કાળા રંગના ગ્રેનાઇટ પથ્થરથી દિંડેશ્વરી માતાની મૂર્તિ બનાવેલી છે. જોઈ શકો છો કેટલો અદ્ભુત
નમૂનો છે મૂર્તિનો, કેટલી સુંદર અને આકર્ષક મૂર્તિ છે, ખૂબ જ અલૌકિક લાગે છે. એક કાળા રંગના, આખી જે મૂર્તિ છે કાળા રંગના ગ્રેનાઇટ પથ્થરથી બનાવવામાં આવેલી છે. મિત્રો, આ મૂર્તિ આજે મંદિર છે, મંદિર 52 જે આપણી તક્તીપીઠો છે એમાંનું એક છે એવું માનવામાં આવે છે, એવું માનેલું છે. અને માતાજીની જે મૂર્તિ છે એ મૂર્તિને જો કોઈ ભારે વસ્તુથી અથડાવવામાં આવે, એને ટંકારવામાં આવે, તો અંદરથી એક ધાતુ પાત્રને અથડાવતા જે અવાજ આવે છે એવો અવાજ મૂર્તિમાંથી નીકળે છે. એટલે આ એક ચમત્કારિક વસ્તુ પણ છે. ત્યાંના સ્થાનિક લોકો એવું માને છે કે આ એક ચમત્કાર જ છે, કારણ કે મૂર્તિને અથડાવવાથી ધાતુ પાત્રમાંથી જે રીતે અવાજ નીકળતો હોય એવો અવાજ અહીંયા નીકળે છે. નવરાત્રીમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે, દર્શન કરે છે અને માતાજીના દર્શનનો લાભ લઈ અને આનંદની અનુભૂતિ કરે છે. તો મિત્રો, આજના આ એપિસોડમાં આપણે બે સુંદર વસ્તુઓની, બે સુંદર જગ્યાઓની મુલાકાત લીધી. આગળની આવી જ નવી જગ્યા સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી રજા આપશું. સબકા અપના એક ભારત, સબકા સપના શ્રેષ્ઠ ભારત, સબકા માન એક ભારત, સબકા અભિમાન શ્રેષ્ઠ ભારત. ચલો ચલે મિલકર બડે, મિલકર બડે, ધરતી આસમાં એક કરે, લક્ષ્ય કી ઓર હમ બડે, રંગ દેશ કા દિલ મે ભરે. એક ભારત શ્રેષ્ઠ ભારત, 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 એક ભારત શ્રેષ્ઠ ભારત.